नमस्कार विद्यार्थी मित्रों, अपने ह्यूमन रोबोट चार पार्ट पूरा कर आज पांचमो भाग पार्ट फाइव। तो गई पार्ट फोर अंदर आप पेज नंबर 17 पर के योर ऑनर अपने अँ सुधी बात पूरी करी थी कि भाई रॉबर्ट कोर्ट में जैसे हम एना पी आप जुए कि रॉबर्ट गोज टू द कोर्ट वर हेडलाइन्स इन द नेक्स्ट डे पेपर पीए दाड़ा पेपरो में जाहरात छपाई गई थी कि रॉबर्ट कोर्ट में जैसे एना पी आप नेक्स्ट डे बीजा दिवसे लोगनी भीड़ जामी ये फकड़ो आप जो तो हम एना आग आप 70 पेज पर ना फकड़ा गणी तो 1, 2, 3, 4 छेले थी चौथा फकड़ा पर आप जुए जुए शू कह मागे मित्रों। तो योर ऑनर काउंसिल गोयल बिगेन, रॉबर्ट कोर्ट ने अंदर आवी जाए छे, पूछताछ माटे ने बोलावामां आवे छे, केस नी शुरुआत थाय छे, वकील शुरुआत करता न्यायाधीश ने कहे छे योर ऑनर काउंसिल गोयले बिगेन करी केस नी शुरुआत करी। आई एम टोल्ड, मने जणावामां आव्युं छे बाय सुपर रॉबर्ट्स प्लाझा, सुपर रॉबर्ट्स द्वारा ज्यां सुपर रॉबर्ट्स बने छे એ દ્વારા એ કંપની દ્વારા એના દ્વારા મને જણાવવામાં આવ્યું છે ડેટ કે મેમરી ટેપ ડિઝાઇનેડ ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ, મેમરી ટેપ જે સ્મરણ શક્તિની જે ટેપ હોય છે જે આ પ્રકારના રોબોટોમાં બનાવવામાં આવેલી હોય છે એની અંદર કન્ટેન્ટ્સ રહે છે ઇન્ફોર્મેશન માહિતી ધ પ્રીવિયસ વીક અગાઉના અઠવાડિયાની જ માહિતી હોય છે કે આ પ્રકારના જે રોબોટ બનાવે છે તો એ જે રોબોટ બનાવે છે એ પ્રકારના રોબોટોની અંદર જે માહિતી અંદર દાખલ કરવામાં આવેલી હોય છે જે રેકોર્ડિંગ હોય છે એ રેકોર્ડિંગ છેલ્લા અઠવાડિયા સુધીની જ અંદર સંગ્રહ કરી શકે છે એ ટાઈપની હોય છે એટલે એની અંદર છેલ્લા અઠવાડિયા સુધીની માહિતી પડેલી હોય છે। તો આવી વાત રજૂ કરી તરત જ ન્યાયાધીશે સામે કીધું બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ, પણ આપણો આ જે કેસ છે એ ઘટનાના ઇન્સિડેન્ટના ફોર્ટનાઇટ આફ્ટર 15 દાડા આફ્ટર એટલે પછી ફોર્ટનાઇટ એટલે 15 દિવસ આપણો જે આ કેસ છે એ 15 દાડા પછી શરૂ થયો છે ઘટનાના। તો નીડેડ ઇન્ફોર્મેશન જરૂરી માહિતી મસ્ટ બી વિપડ આઉટ ભૂસાઈ ગઈ હશે, વિપડ આઉટ થઈ ગઈ હશે એનો મતલબ ભૂસાઈ ગઈ હશે, મને લાગે છે ત્યાં સુધી જરૂરી માહિતી શું થઈ ગઈ હશે ભૂસાઈ ગઈ હશે એવું કોણ કહે છે જજ છે, જજે જવાબ આપ્યો કોના પ્રશ્નના ઉત્તરમાં તો ભાઈ વકીલે જે શરૂઆત કરી હતી કેસની અને એને કીધું હતું કે મને સુપર રોબોટ પ્લાઝા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના જે રોબોટ બનાવે છે એ પ્રકારના રોબોટોની અંદર જે માહિતી હોય છે એમાં અઠવાડિયાની જ માહિતી હોય છે। તો ન્યાયાધીશે એ વાતનો જવાબ આપતા કીધું વકીલ સાહેબને સમજાવતા પણ આપણો આ કેસ ઘટનાના 15 દાડા પછી શરૂ થયો છે મને લાગે છે ત્યાં સુધી જરૂરી માહિતી અંદર હશે નહીં નીકળી ગઈ હશે કારણ કે અઠવાડિયા સુધી નહીં હોય 15 દાડા થયા એટલે તો આગળના અઠવાડિયા નીકળી ગઈ છે નવા અઠવાડિયામાં તો પૂરું પડ્યું છે એવું। તો કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ, કાઉન્સિલ ગોયલ હસ્યા સોફ્ટલી ધીમેથી સ્ટેરિંગ એટલે જોઈને એટ પ્રેમ ચોપડા, પ્રેમ તરફ તાકી પ્રેમ ચોપડા તરફ જોઈને હસે છે મલકે છે અને કહે છે સર, ન્યાયાધીશને કહે છે સાહેબ ધ રોબર્ટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ, રોબર્ટને તો સ્વિચડ આઉટ ઓફ કરી દેવામાં આવ્યો છે બંધ કરી દેવામાં આવ્યો છે એવર સિન્સ એટલે ક્યારનો, રોબર્ટને તો કે ક્યારનો બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રેમ ચોપડા ફેસ ફેલ, આવું સાંભળીને પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો બટ પણ હી વોઝ કોન્ફિડન્ટ, એને આત્મવિશ્વાસ હતો કે રામસિંહ વુડ ઓબે હિઝ માસ્ટર, કે રામસિંહ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે। સિક્રેટ વર્સિલ ગુપ્ત વાત ગુપ્ત જ રહેવાની છે, હજુ સુધી એને થોડો વિશ્વાસ હતો કે રોબર્ટ એના માલિકનો અનાદર કરશે નહીં। યુ મે કન્ટિન્યુ, તમે આગળ ચાલુ રાખો, ઓર્ડર એટ ધ જજ, જજે ઓર્ડર કર્યો કે તમે આગળ કેસ ચાલુ રાખો। તો કાઉન્સિલ ગોયલ, રોબર્ટ કોર્ટમાં આવી ગયેલો હોય છે તો કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ, રામસિંહ તરફ ફરે છે અને કહે છે હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે, હી આસ્ક્ડ, એમને પૂછ્યું બ્રીફલી ટૂંકમાં પૂછ્યું, એક ટૂંકો પ્રશ્ન કર્યો રોબર્ટને કે તારા માલિક કોણ છે,
તો આવો પ્રશ્ન કરવો કર્યો ત્યારે અ ડલ બ્લુ લાઈટ ફ્લેશ થઈ જમુકી શું કીધું ભાઈ તો હુ ઇઝ યોર માસ્ટર કાઉન્સિલ ગોયલે પ્રશ્ન કર્યો રોબર્ટને કે તારો માલિક કોણ છે ત્યારે એક ટૂંકા પ્રશ્નનો જવાબમાં અ ડલ બ્લુ લાઈટ થાય છે એક ઝાંખી ભૂરી લાઈટ ફ્લેશડ થાય છે ઝબૂકે છે શરૂ થાય છે એન્ડ આફ્ટર મોમેન્ટરી વિરિંગ થોડીક વારના ક્ષણિક વિરામ વિરામ એટલે કે ધ્રુજારી જેવો અવાજ સાથે સાઉન્ડ સાથે રોબર્ટ સ્ક્વિકડ ઇન મેટાલિક વોઇસ રોબર્ટ તેના સ્ક્વિકડ કર્કશ ભાષામાં ધાતુમય અવાજ સાથે બોલ્યો મિસ્ટર પ્રેમ ચોપડા મારો માલિક મિસ્ટર પ્રેમ ચોપડા છે રોબર્ટે કેવી રીતે જવાબ આપ્યો સ્ક્વિકડ કર્કશ ભાષા કર્કશ અવાજ સાથે મેટાલિક જવાબ આપ્યો ધાતુમય ઉત્તર આપ્યો કે મારો માલિક મિસ્ટર પ્રેમ ચોપડા છે તો પ્રેમ ચોપડા માલિક છે એવું એને કીધું ત્યારબાદ વળે પાછો બીજો પ્રશ્ન કરવામાં આવ્યો વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા મિસ્ટર પ્રેમ ચોપડા માટે તમે શું કર્યું વોટ ડીડ યુ ડુ ડીડ વડે પ્રશ્ન છે તમે ભૂતકાળના ઉપરાંત તો તમે પ્રેમ ચોપડા માટે શું કર્યું તે તમે તો વળે પાછો પોઝ રોબર્ટ ચોટી ગયો થોભી ગયો હીર કર્યું હીર ધુર્જ્યો દેન મેટાલિક આન્સર વળે પાછો એક ધાતુમય જવાબ આપ્યો ક્લિનિંગ કરું છું સાફ કરું છું મૂવિંગ ધ લોન ઘાસ કાપું છું વોશિંગ કરું છું કપડાં ધોઉં છું અને ડુઈંગ ડિશિસ ડિશો સાફ કરું છું શોપિંગ કરિયાણું ખરીદું કે શોપ ખરીદી કરું છું વગેરે વગેરે કે હું કાર્ય કરું છું તો વળે પાછો કાઉન્સિલ ગોયલે ઇન્ટરપ્ટેડ કર્યો એને અટકાવ્યો ઇન્ટરપ્ટેડ કરવું એટલે બોલતા બોલતા અટકાવવું વળે પાછું શું કરે છે ભાઈ તો કાઉન્સિલ ગોયલે એને ઇન્ટરપ્ટેડ કર્યો બોલતા બોલતા આજે કહેતો હોય છે હું કઈ સફાઈ કરું છું ના કરું છું તો આ બોલતા બોલતા એને અટકાવ્યો અને કીધું રિકોલ કર રિકોલ ફરી યાદ કર અથવા તો યાદ કર ડિટેલ્સ માહિતીઓ યાદ કર યોર એક્ટિવિટીઝ તારી પ્રવૃત્તિઓની લાસ્ટ સિક્સ ડેઝ છેલ્લા છ દિવસ દરમિયાન છેલ્લા છ દિવસ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરી છે એને તું રિકોલ કર યાદ કર ડિટેલમાં યાદ કર યોર એક્ટિવિટીઝ તારી પ્રવૃત્તિઓને ઓફ લાસ્ટ સિક્સ ડેઝ એટલે છેલ્લા છ દિવસની વળે પાછું મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી વળે જે ટેપ હતી એ શરૂ થઈ રેકોર્ડિંગ મિકેનિકલી યાંત્રિક રીતે વળે પાછી તે મેમરી ટેપ શું થઈ પ્રશ્નમાં કે ભાઈ તારી છેલ્લા છ દાડાની પ્રવૃત્તિને યાદ કરે એમાં મેમરી ટેપ વેન્ટ ઓન જે રેકોર્ડિંગ હતું એ શરૂ થયું મિકેનિકલી શરૂ થયું યાંત્રિક રીતે અને મોનોટોનસ એટલે કંટાળો ઉપજાવે એ રીતે શરૂ થયું અને કહે છે છેલ્લા છ દિવસની પ્રવૃત્તિઓમાં કે મેં ભાઈ ઓપનેડ ધ બુટ ગાડીનો દરવાજો ખોલ્યો ઓફ ધ કાર એટલે ગાડીનો એમ્પ્ટી ગ્રોસરીઝ કરિયાણું એમ્પ્ટી કર્યું ખાલી કર્યું શટ ધ બુટ દરવાજો બંધ કર્યો ટર્ન ઇટ ફર્યો મૂવડ 30 સ્ટેપ્સ 30 પગલાં મૂવડ કર્યો ચાલ્યો સ્ટોપડ ઊભો રહ્યો કુરિયર શોપ્સ પ્રાચીન વસ્તુની દુકાન ઓન ધ લેફ્ટ ડાબી બાજુએ જોઈ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ સૂચના મળી અને બ્લેન્ક સૂચના જે આપી ત્યાં બ્લેન્ક બોલ્યો બ્લેન્ક એટલે ખાલી મૂકી દીધું કંઈ બોલ્યો નહીં અથવા તો બ્લેન્ક કીધું એટલે કે ખાલી ત્યાંથી જે સૂચના મળી હતી માલિકની એણે આપી નહીં મૂળ એના પછીની ક્રિયા બોલ્યો વળે પાછો મૂળ લેફ્ટ ડાબી બાજુ ફર્યો ટર્ન ઇટ વળે ફર્યો 20 સ્ટેપ્સ
વી પગલા ચાલ્યો આગળ આગળ ઘણું બધું બોલે છે અને એટ ધીસ પોઈન્ટ આ મુદ્દા ઉપર કાઉન્સિલ કમાન્ડેડ કાઉન્સિલ વકીલે અને આદેશ આપ્યો સ્ટોપ બોરે રિવર્સ પાછો જા એન્ડ પ્લે ફરીવાર બોલ તો અગેન ધેર વોઝ એન ઓબવિયસ પોઝ વળે પાછો એક સ્વાભાવિક પોઝ થઈ જાય છે ઓબવિયસ ઓબવિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ વળે પાછો સૂચનાનું જે સિગ્નલ મળે છે વળે પાછો સ્ટોપ કરી વળે પાછો રિવર્સ થી વળે પાછો ચાલુ કરે છે પણ વળે પાછો જે આફ્ટર ઇન્સ્ટ્રક્શન સિગ્નલ સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ વળે પાછો ઓબવિયસ પોઝ થઈ જાય ચોટી જાય છે ત્યાં આગળ તે માહિતી આલતો નથી ફરીવાર પકડો જુઓ મિત્રો ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી જે ટેપ હતું રેકોર્ડિંગ હતું એ રોબોટમાંથી શરૂ થયું કંટાળાજનક અને યાંત્રિક રીતે અને કહે છે કે ભાઈ મેં છેલ્લા 14 દાડા દરમિયાન શું કર્યું તેને તો કહે છે ઓપનેટ ધ બૂટ ઓફ ધ કાર કારનો દરવાજો ખોલ્યો એમ્પ્ટી ધ ગ્રોસરીઝ કરિયાણું ખાલી કર્યું શટ ધ બૂટ દરવાજો બંધ કર્યો ટર્ન ઇટ ફર્યો મૂવડ 30 સ્ટેપ 30 પગલા ચાલ્યો સ્ટોપ ડ ઊભો રહ્યો કુરિયર શોપ ઓન લેફ્ટ ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન ટર્ન ઇટ ફર્યો 20 સ્ટેપ્સ 20 પગલા ચાલ્યો એટ ધીસ પોઈન્ટ આ મુદ્દા ઉપર આગળ બોલતો હોય છે અને ત્યાં ત્યાં એને અટકાવીને કહે છે કાઉન્સિલ ગોયલ કમાન્ડે કાઉન્સિલ ગોયલે આદેશ કર્યો કે ભાઈ તું સ્ટોપ સ્ટોપ ઉભો રહે રિવર્સ પાછો જા એન્ડ પ્લે ફરીવાર બોલ વળે પાછો એને એ પોઝિશનમાં અગેઇન ધેર વોઝ એન ઓબવિયસ પોઝ વળે સ્વાભાવિક પોઝ થઈ જાય છે વિરામ લઈ લે છે અટકી જાય છે તેના પછી આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આફ્ટર ઇન્સ્ટ્રક્શન સિગ્નલ જે સૂચનાનો સંકેત મળે છે જે સૂચના મળે છે એના પછી વળે પાછો એ જગ્યાએ જઈને ઊભો રહે છે કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ વકીલે ટેપને બંધ કરી અને કહે છે નોટિસ ધ પોઝ નોટિસ કરો પોઝ ઉપર આ જે વિરામ લે છે જે અટકી જાય છે એના ઉપર તમે ધ્યાન આપો યોર ઓનર વકીલ સાહેબ કહે છે ન્યાયાધીશને કે યોર ઓનર ન્યાયાધીશ તમે આ અમુક ચોટી ગયો છે અમુક આ સૂચનાના સિગ્નલ પછી ત્યાં આગળ એની માહિતી આપણને આપી નથી તેના ઉપર તમે ધ્યાન આપો સમ એક્શન ઇઝ નોટ રિવીલ અહીંયા કેટલીક ક્રિયાઓ નોટ રિવીલ કરવામાં આવી છે બહાર પાડવામાં આવી નથી વોટ વોર ધોસ ઇન્સ્ટ્રક્શન આ સૂચનાઓ શું હતી હું ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન આ સૂચનાઓ કોણે આપી હતી એ ક્વેશ્ચન એ રામસિંહ 070 એને રામસિંહ 070ને પ્રશ્નો કર્યા કે એને ન્યાયાધીશનું ધ્યાન દોર્યું વકીલ સાહેબ કે ન્યાયાધીશ સાહેબ યોર ઓનર જુઓ તમે અહીંયા કેટલીક સૂચનાઓ રોબર્ટ દ્વારા આપણને કહેવામાં આવી નથી આ સૂચનાઓ શું હતી આ સૂચનાઓ કોણે આપી વળી પાછા રોબર્ટને પ્રશ્નો કર્યા તો ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ હી રિસ્પોન્ડેડ તેને જવાબ આપ્યો કે માહિતી બહાર પાડવાની નથી કોણે જવાબ આપ્યો રોબર્ટે ઇન્ફોર્મેશન એટલે માહિતી નોટ ટુ બી રિવીલ રિવીલ એ બહાર પાડવું પણ નોટ ટુ બી રિવીલ કરવાની ના પાડી છે હી રિસ્પોન્ડેડ બટ વાય વકીલે પ્રશ્ન કર્યો પણ કેમ શા માટે રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ રોબર્ટ તેના માલિકનો અનાદર કરે નહીં રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર ડિસઓબે અનાદર કરવો અપમાન કરવું જે કોઈ કે રોબર્ટ તેના માલિકનો અનાદર કરે નહીં એટલા માટે આ માહિતી બહાર પાડવાની નથી તો વકીલે દબાણપૂર્વક કીધું સેવરલ પીપલ હુ હેવ સફરેડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ વોટ વોટ ધોઝ ઇન્સ્ટ્રક્શન કાઉન્સિલ એટલે કે વકીલ લોયરે ગોયલે પરસ્યુડેડ પરસ્યુડ કરતા પૂછ્યું પરસ્યુડેડ કરતા પૂછ્યું મનાવતા પૂછ્યું આગ્રહપૂર્વક પૂછ્યું આગ્રહપૂર્વક પૂછવામાં આવ્યું આગ્રહ કરીને પૂછવામાં આવ્યું કે સેવરલ પીપલ કેટલાક લોકો હુ જે લોકો સફરેડ થયા છે લોસીસ વસ્તુ ગુમાવીને જેમને નુકસાન સફરેડ થયા છે એટલે કે દુઃખી થયા છે વિલ બી હાર્મડ એમને નુકસાન થશે ઇફ એટલે જો ધીસ ઇન્સ્ટ્રક્શન શીલા સૂચનાઓ આર નોટ રિપોર્ટેડ બહાર પાડવામાં નહીં આવે તો આ માહિતી બહાર પાડવામાં નહીં આવે તો ઘણા બધા લોકોએ જે વસ્તુઓ ગુમાવી દુઃખી થયા છે એમને નુકસાન થશે
सफरेट थया छे, दुखी थया छे, ए लोकोने हार्म थशे, नुकसान पहोंचशे जो माहिती बहार पाडवामां नहीं आवे तो। काउंसिल એટલે કે લોયર કહીએ વકીલને, આપણી ભાષામાં લોયર એટલે કાઉન્સિલ એટલે વકીલે પર્સ્યુડેડ આગ્રહપૂર્વક એને પૂછ્યું તો વળે રોબર્ટનો જવાબ એક જ હતો, રોબર્ટ ડુ નોટ હાર્મ ધ પીપલ, રોબર્ટ લોકોને નુકસાન પહોંચાડે નહીં, એને તો એટલી જ વસ્તુ ખબર હતી કે હું જે કાર્ય કરું છું એનાથી લોકોને નુકસાન પહોંચતું નથી, રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ, રોબર્ટ લોકોને નુકસાન પહોંચાડે નહીં। રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, એને તો યાંત્રિક ઉત્તર આપ્યો, કેવો ઉત્તર આપ્યો, મિકેનિકલી યાંત્રિક, રોબર્ટ ડુ નોટ હાર્મ ધ પીપલ, લોકોને નુકસાન પહોંચાડતો નથી રોબર્ટ, એને તો એવું હતું, એવો જવાબ હતો। તો વળે પાછું કાઉન્સિલ ગોયલે શ્રેષ્ઠ કરતા પૂછ્યું, શ્રેષ્ઠ ભાર મુકતા પૂછ્યું, શું મૂક્યું પૂછ્યું, મેની મેની પીપલ હેવ સફરેડ, ઘણા બધા લોકોને દુખી થયા છે, સ્પીક અપ સ્પીક અપ બોલ, રામસિંહ 07 બોલ, એમ કાઉન્સિલ એટલે કે લોયરે સ્ટ્રેસ લ ઈચ વર્ડ દરેક શબ્દ ઉપર ભાર મૂકીને પૂછ્યા, આ વખતે બીજી વખત પૂછ્યું, રામસિંહ બોલ, ઘણા બધા લોકોને નુકસાન થયું છે, બોલ રામસિંહ બોલ, સ્પીક અપ કરવાનું કીધું, બોલતું તો આવું દબાણ કરવામાં આવ્યું અને લોકોને નુકસાન થયું છે તારા કારણે, એવું જ્યારે આવો શબ્દ વાપરવામાં આવ્યા વકીલ દ્વારા કોયલ દ્વારા, ત્યારે રોબર્ટને ખબર પડી, રોબર્ટ સાચું ન બોલી દે, કારણ કે લોકોને નુકસાનની વાત રોબર્ટના અંડરમાં હતી જ નહીં, રોબર્ટનો નિયમ વિરુદ્ધ હતી, એટલે ગભરાઈ ગયેલા રેમ ચોપડાને એવું થયું કે હવે આ લોકોની નુકસાનની વાત કરી છે તો કદાચ રોબર્ટ સાચું બોલી દેશે, એટલે ગભરાયેલા રામસિંહ બોલી ઉઠ્યા, નો રામસિંહ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી, ગભરાઈ ગયેલા, કમ ડરી ગયેલા પ્રેમ ચોપડાએ જોરથી રાડ પાડી, શું રાડ પાડી, નો રામસિંહ, બટ જજ વોર્નેડ, પણ જજે એમને તરત જ ચેતવણી આપી દીધી, આપણે પિક્ચરોમાં ને કોર્ટમાં જોઈએ છીએ ને આપણે જે બે જણ વાત કરતા હોય જ્યારે ત્રીજું જણ બોલવાની કોઈ પરવાનગી હોતી નથી, તરત જ એને જજે શાંત પડવા કીધું કે તમે હાલ ચૂપ રહો, ચેતવણી આપી, કીપ ક્વાઇટ રહો, ચૂપ રહો, તમારો વારો આવે ત્યારે તમે બોલજો। તો આ વખતે શું થાય છે, કમોન રામસિંહ 070 ધ જજ સેડ, આ વખતે જજ સાહેબે પણ કીધું, રામસિંહ બોલ બોલ રામસિંહ, એમ રામસિંહ 070 જરકડ ઝાટકો માર્યો, હિઝ હેડ લેફ્ટ, એના ગળાને આમ ઝાટકા સાથે એક આકસ્મિક આમ જોરથી ગળાને લેફ્ટ બાજુ ફેરવ્યું, એન્ડ ધેન અને પછી રાઈટ જમણી બાજુ ફેરવ્યું, કઈ બાજુ, ટુવર્ડ્સ ધ જજ, ટુવર્ડ્સ એટલે તરફ, જજ એટલે જજ તરફ। આ વખતે જજે પણ પૂછ્યું કે ભાઈ કમોન રામસિંહ 070 કમોન બોલ જજ સેડ, જજે પણ કીધું રામસિંહે આવી વાત સાંભળી, જરકડ ઝાટકા સાથે હી સેડ, તેના માથાને ડાબી બાજુ ફેર્યું, એન્ડ ધેન અને પછી રાઈટ ટુવર્ડ્સ ધ જજ, અને જજ બાજુ ફેર્યું। તો શું થાય છે આગળ એ જોઈએ, એક ક્લિકિંગ સાઉન્ડ આવ્યો, ક્લિકિંગ ક્લિક કહીએ ને, ક્લિક 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 ક્લિક, આવું ક્લિકિંગ સાઉન્ડ થયો રોબર્ટમાંથી, જે ઇન્ડિકેટેડ કરતો હતો, ઇન ક્લિક ક્લિક અવાજ થયો જે નિર્દેશ કરતું હતું, શું કરતું હતું, તો ભાઈ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, હેમ્પરિંગ અટકવાનો નિર્દેશ કરતી હતી, રનિંગ ટેપ જે ચાલતી ટેપ હતી, જે રેકોર્ડિંગ ચાલતું હતું એ બંધ થવાનો નિર્દેશ કરતી, એવો ક્લિક ક્લિક અવાજ આવ્યો, એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ, કોશન ચેતવણી, તો ભાઈ કોશન સિગ્નલ જે હતા, ચેતવણીના ચિહ્નો હતા, એ પણ હવે જેમિંગ થઈ ગયા હતા, ટુ જેમ થઈ જવા બંધ થઈ ગયા હતા, શું થઈ ગયા હતા, બંધ થઈ ગયા હતા, કયા ચિહ્નો, પીપ 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 જે અવાજ આવતો હતો, એવા ચેતવણીના ચિહ્નો પણ હવે શું થઈ ગયા હતા, બંધ થઈ ગયા હતા। ધ ક્રેકલિંગ સાઉન્ડ, એક મોટો ધડાકો થયો, એન્ડ ઇન્ડિગો લાઈટ ઇન્ટેન્સિફાઈડ, એક ઇન્ડિગો લાઈટ એટલે ભૂરી લાઈટ ઇન્ટેન્સિફાઈડ થઈ, ઇન્ટેન્સિફાઈડ વધુ તીવ્ર થઈ,
एक भूरी लाइट, इंडिगो लाइट, एक जोर थी धड़ाको थयो, क्रैकलिंग साउंड थयो, मोटो धड़ाको थयो, अवाज थयो, एंड इंडिगो लाइट इंटेन्सिफाइड, एक भूरी लाइट वधु पड़ती तेज थई, अने एक रेड लाइट फ्लैश्ड ऑन फॉर हेड ऑफ राम सिंह, एक लाल लाइट फॉर हेड ऊपर कपाल ऊपर झबूकी, कोना कपाल ऊपर राम सिंह ना, आना थवादी एक लाल भूरी लाइट वधु पड़ती तेज थई, अने पछी एक लाल लाइट राम सिंह ना कपाल ऊपर झबूकी, जे सिग्नलिंग करती हती, संकेत आपती हती, डेंजर डेंजर भय जोखम भय दर्शावती सिग्नलिंग करती, एक लाल लाइट राम सिंह ना कपाल ऊपर झबूकी, अने रिपोर्टिंग सिस्टम फेल, एवुं लखेलुं आयुं। टीनी शटर्स, टाइनी शटर्स, टाइनी एटले नाना नाना, नानी नानी, नाना नाना जे शटर्स हता, बारियो हती, इन द सेंटर ऑफ हिज चेस्ट, रॉबर्ट नी छाती मां मध्यमां बेसाड़ेल फिट करेल जे बारियो हती नानी नानी, ए ओपनेड थई, ए खुली, जेमां डिस्प्लेइंग अ स्मॉल टीवी, एक नाना टीवी टीवी डिस्प्लेइंग थतुं हतुं, एटले के टीवी ना टीवी स्क्रीन देखाती हती, जेनी ऊपर फ्लैशिंग थतुं हतुं, लखेलुं आवतुं हतुं, सिस्टम डिसइंटीग्रेटेड थयुं छे, एनो मतलब राम सिंह रॉबर्ट हेड डिफ्यूज्ड, राम सिंह रॉबर्ट बंद थई गयो हतो, एवी सिग्नल, एवुं संकेत लखेला, एवा चिन्हो लखेला आवता हता। जोईए एक वार फरीवार खबरो मित्रो, ध्यान आपजो। क्लिकलिंग साउंड इंडिकेटेड ध हेम्परिंग ऑफ रनिंग टेप, एक क्लिकलिक अवाज आवतो हतो, ए चालती टेप अटकवानो निर्देश हतो। एंड जेमिंग ऑफ कॉशन सिग्नल पीपीपीप, जे पीपीपीप अवाज आवता हता एवा चेतवणीना चिन्हो पण बंद थई गया हता। ध क्रेकलिंग साउंड, एक मोटो अवाज थयो। एंड ध इंडिगो लाइट इंटेन्सिफाइड, एक भूरी लाइट वधु तेज थई। अ रेड लाइट फ्लेश्ड ऑन ध फॉरहेड ऑफ राम सिंह रॉबर्ट, सिग्नलिंग डेन्जर, राम सिंह ना कपाळ ऊपर एक जोखम भय दर्शावती एक लाल लाइट झबूकी, जेमां लखेलुं हतुं रिपोर्टिंग सिस्टम फेल, अने टाइनी शटर्स इन ध सेंटर ऑफ हिज चेस्ट ओपनेड डिस्प्लेइंग स्मॉल टीवी, नानी टीवी नुं स्क्रीन दर्शावती, एनी छातीमां मध्यमां बेसाडेल नानी नानी बारीओमांथी एक टीवी स्क्रीनमां लखेलुं आव्युं, फ्लेशિંગ થતું હતું, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે, રામસિંહ રોબર્ટ હેડ ડિફ્યુઝડ, રામસિંહ રોબર્ટ નષ્ટ થઈ ગયો હતો, એવું બતાવતી એના ટીવીના પડદા ઉપર લખેલું આવતું હતું। અને આવું જોઈને ઓ નો, અરે નહીં, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબર્ટ, સુપર રોબર્ટનો જે સેલ્સમેન હતો એ રાડ પાડી ઉઠ્યો, રોબર્ટને સામે ઓગળી કરીને બતાવીને કહે છે તે મરી ગયો છે, ડિફ્યુઝ સોરી બંધ થઈ ગયો છે, એનો મતલબ ઇઝ ડેડ, એની ભાષામાં તે મૃત્યુ પામ્યો છે, ડિફ્યુઝ થઈ ગયો એટલે મતલબ બંધ થઈ ગયો છે, નષ્ટ થઈ ચૂક્યો છે। ધેર વોઝ અ હશ, હશ થઈ ગઈ આખા આમાં, ધેર એટલે ત્યાં, હશ એટલે શાંતિ થઈ ગઈ, ક્યાં આગળ, ઇન ધ કોર્ટ રૂમ, કોર્ટ રૂમમાં, અને સાયલેન્સ પ્રિવેલ, જે સાયલેન્સ શાંતિ હતી ફેલાયેલી રહી, ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, કોર્ટ રૂમમાં થોડાક સમય સુધી શાંતિ ફેલાયેલી રહી। ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થોટ, કાઉન્સિલે તેનું થોટ એટલે ગળું સાફ કર્યું, એન્ડ સે, અને કીધું, રોબર્ટ્સ ડુ નોટ પોઝ, રોબર્ટ કારણ બનવા માંગતો હતો નહીં, ડુ નોટ પોઝ હાર્મ એટલે નુકસાનનું કારણ બનવા માંગતો હતો નહીં, ટુ ધ પીપલ, લોકોના, રોબર્ટ લોકોને નુકસાન પહોંચાડવા માંગતો હતો નહીં, એનું કારણ બનવા માંગતો ન હતો, કે નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર, કે ન તો તે પોતાના માલિકનો અનાદર કરવા માંગી શકે એમ, તો ધોઝ ઇન્સ્ટ્રક્શન, જે સૂચનાઓ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા, મિસ્ટર જોમ પ્રેમ ચોપડા પાસેથી એને મળી હતી, વર નોટ ટુ બી રિવીલ, એ રિવીલ કરવાની હતી નહીં, અને દે કુડ હેવ બીન ઇન્જરિયસ, તે જોખમરૂપ હતી, નુકસાનકારક હતી, હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, તેના પોતાના અસ્તિત્વ માટે શું હતી, જો નુકસાનકારક હતી, અને થ્રેટ ટુ રોબર્ટ્સ લાઈફ, અને રોબર્ટના જીવન માટે પણ થ્રેટ હતી, ભય સમાન હતી, થ્રેટ એટલે ભય, એના પોતાના જીવ માટે પણ જોખમરૂપ હતી, ભય જોખમરૂપ હતી। તો ઇફ રિવીલ, ઇફ હી રિવીલ ધેમ, જો તે માહિતીને બહાર પાડે, તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તેના માલિકનો અનાદર થયો કહેવાય। ઇફ હી ડિડન્ટ, જો તે માહિતી બહાર ન પાડે, તો હી વુડ હાર્મ અધર્સ, તે તેને બીજાને નુકસાન પહોંચાડ્યું કહેવાય। તો ધીસ કોમ્પ્લીટ બ્રોટ રામસિંહ એન્ડ, આ સંઘર્ષે એને રામસિંહનો અંત લાવ્યો, કયા સંઘર્ષે, જે માહિતી પ્રેમ ચોપડા પાસેથી એને મળી હતી,
એ માહિતી એને બહાર પાડવાની નથી અને જો એ બહાર પાડ્યું તો માલિકનો અનાદર થાય ન પાડે તો લોકોને નુકસાન કરે આ સંઘર્ષે બ્રોટ કર્યો લાયો રામચીસનો એન્ડ અને હી ચોઝ તેથી તેને પસંદ કર્યું ટુ બ્રેક અપાર્ટ કરવાનું નષ્ટ કરવાનું નક્કી કર્યું રાધર ધેન ટેલ અ લાઈ ખોટું બોલવું એના કરતા હર્ટિંગ હ્યુમન્સ લોકોને દુખી કરવા એના કરતા એન્ડ બીકમિંગ અનફેથફુલ અને બેવફાદાર બનવું માલિકના એના કરતા એને શું કર્યું ભાઈ પોતાની જાતને નષ્ટ કરવાનું નક્કી કર્યું અને આમ થવાથી ટ્રેસ ઓફ પેઇન પેઇન એટલે પીડા દુઃખની રેખાઓ એન્ડ ડિપ્રેશન ભાવુકતાની રેખાઓ માર્કડ દેખાતી હતી ધ કાઉન્સિલ ફેસ વકીલના ચહેરા ઉપર આવું થવાથી એક રોબર્ટે એક સચ્ચાઈ માટે થઈને એક ન્યાય માટે થઈને પોતાનો જીવ આપી દીધો અને આવું જોઈને એક મશીન યંત્ર હતું એને એક માનવ કરતાં પણ એક મોટું ચડિયાતું કામ કરી નાખ્યું અને આવું જોઈને વકીલ દુઃખી થઈ ગયા ભાવુક થઈ ગયા અને એની રેખાઓ એમના મોઢા ઉપર એના ચહેરો જોઈને આપણને ખબર પડતી હતી અને ધ જજ પોન્ડરેટ જજે પોન્ડરેટ કર્યું વિચારણા કરી વિચારણા કરી વિચાર્યું અને પ્રોક્લેમ્ડ કર્યું જાહેર કર્યું જજે થોડીક વાર વિચારણા કરી પોન્ડરેટ કરી ફોર અ વાઇલ થોડીક વાર કેસ વિશે શું નિર્ણય લેવો એની વિચારણા કરી ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ અને જાહેર કરી ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી પ્રેમ ચોપડાને કોર્ટ ગિલ્ટી જાહેર કરે છે દોષી જાહેર કરે છે ગિલ્ટી દોષી ઓફ થેફ્ટ ચોરીનો દોષી જાહેર કરે છે ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ કાઉન્સિલે પોતાની ફાઇલને પિકડ અપ કરી ઉપાડી એન્ડ વિથ અ બાઉ નમન સાથે લેફ્ટ ધ કોર્ટ રૂમ કોર્ટ રૂમમાંથી નીકળી ગયા અને આ રીતે એમણે સફળ રીતે કેસ પોતાને જે પબ્લિક પ્રોસિક્યુટરના એટલે કે લોકોના હિતમાં લડતા હતા અને લોકોને ન્યાય અપાવી દીધો અને જે જો ગુનેગાર હતો એને સજા અપાવવામાં તેઓ સફળ રહ્યા પણ અહીંયા આપણને ખાસ શીખવાડવામાં રોબર્ટ જે છે એક યંત્ર થઈને એનામાં કેટલી માનવતા હતી એનામાં કેટલું હૃદય ન હોવા છતાં પણ એની અંદર એક હૃદય જાગી ઉઠ્યું એક એની અંદર માનવતા જાગી ઉઠી એ આપણને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે બાકી યંત્ર હોય યાંત્રિક મશીનો હોય તો મશીનની અંદર કદાચ આવું કોઈ હોતું નથી મશીનમાં તો ગમે તેને નુકસાન થઈ શકે પણ તેમ છતાં એ યંત્ર હોવા છતાં એનામાં એક છેલ્લે છેલ્લે એક માનવતા જાગી એક હ્યુમિનિટી જાગી આ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર આ પાઠ અહીંયા મિત્રો પૂરો કરીએ છીએ આ પાઠની એક્સરસાઇઝ તમને જ્યારે ત્યારે મળી જશે અસ્તુ